विद्यार्थी मित्रों, हूँ रीता पटेल। यूट्यूब चैनल पासवर्ड एज्युकेशन में आपनु स्वागत छे। धोरण 12 सब्जेक्ट वाणिज्य व्यवस्था अने संचालन, जेमा प्रकरण नंबर 1 संचालन नु स्वरूप अने महत्व, जेनी अंदर अत्यार सुधी आपणे संचालननी विविध सपाटीओ एटले शुं, तेमा कोनो समावेश थाय छे, तेना बीजा कया नामे ओळखाय छे, अने उच्च सपाटी एटले शुं अने मध्य सपाटी एटले शुं तेनो अभ्यास कर्यो हतो। त्यारबाद आजना लेक्चरनी अंदर तळ सपाटी संचालन एटले शुं तेनो अभ्यास करीशुं। ते पहेला उच्च सपाटी संचालननी अंदर संचालक मंडळ, मेनेजिंग डिरेक्टर अने जनरल मेनेजरनो समावेश थाय छे। त्यारबाद मध्य सपाटी संचालननी अंदर विभागीय अधिकारी नो समावेश थाय छे, अने तळ सपाटी संचालन नी अंदर निरीक्षको, जॉबर अने फोरमेन नो समावेश थाय छे। निरीक्षको एटले के एक प्रकारनो सुपरवाइजर, जे स्कूल नी अंदर पण तमने जोवा मळे ते रीते निरीक्षको, जॉबर अने फोरमेन नो समावेश थाय छे। त्यारबाद तेना बीजा नामे एटले के तळ सपाटी ने बीजा कया नामे ओळखाय छे, तो के निम्न सपाटी अने निरीक्षको नी सपाटी ना नामे ओळखवामां आवे छे। जेम उच्च सपाटी संचालन नी अंदर आपणे जोयुं के उच्च सपाटी ने बीजा टोचनी सपाटी के सर्वोच्च सपाटी तरीके ओळखवामां आवे छे, तेवी ज रीते मध्य सपाटी ने अधिकारीओ नी सपाटी तरीके ओळखवामां आवे छे, अने तेवी रीते तळ सपाटी ने बीजा नामे निम्न सपाटी अथवा निरीक्षको नी सपाटी पण ओळखवामां आवे छे। आ बधा ज क्वेश्चन एक एक मार्क नी अंदर एमसीक्यू के एसक्यू नी अंदर पूछाई शके तेम छे। त्यारबाद उच्च सपाटी छे ते निर्णय लेवानुं कार्य करे छे, के उच्च सपाटी छे ते कोई पण प्रकारना निर्णयो लै छे अने तेने अमलमां मूकवानुं, एटले के अमलीकरण अमलमां मूकवानुं कार्य छे ते तळ सपाટી करती હોય છે। આથી તેને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। આથી નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી અને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વિધાન પૂછાઈ શકે 2 કે 3 માર્કની અંદર, કે ઉચ્ચ સપાટી સોરી તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો। તો કે ઉચ્ચ સપાટી જે પણ કોઈ નિર્ણયો લે છે તે નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય તે તળ સપાટી કરતી હોવાથી તેના બધા જ કાર્યો તે તળ સપાટી કરે છે, આથી તેને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ એ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે સંચાલનનું કાર્ય આમાં ઓછું હોય છે, એટલે કે ઉચ્ચ સપાટી જે પણ કોઈ નિર્ણયો લે છે, એટલે કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીમાં સંચાલનનું કાર્ય વધુ હોય છે, અને નિમ્ન સપાટી એટલે કે તળ સપાટીને કાર્યકારી સપાટી એટલે કે કામ કરતી સપાટી કહેતી હોવાથી તેને વહીવટનું કાર્ય વધુ હોય છે તેમ કહી શકાય। ત્યારબાદ તેના કાર્યો વિશે સમજીશું। કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું, એટલે કે જે પણ કોઈ નિરીક્ષકો, જોબર અને ફોરમેન છે, તેમની નીચે રહેલા કામદારો, જે હજારો કામદારો તેમની નીચે કાર્ય કરતા હોય છે, અને તે બધા જ કાર્યો કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવે છે। ફરીથી કે નિરીક્ષકો, જોબર કે ફોરમેન જે છે તળ સપાટીના, તેની નીચે પણ લાખો કે હજારો કર્મચારીઓ કાર્ય કરતા હોય છે, તો તે બધા જ કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું, એટલે કે દેખરેખ રાખવી, તેને જોવી, સલાહ સૂચનો આપવા વગેરે જેવા કાર્યો છે તે તળ સપાટી કરતી હોય છે। ત્યારબાદ શિસ્ત અને જુસ્સો વધે તેવા કાર્યો કરવા, એટલે કે કોઈ પણ ધંધાની શરૂઆત એ કોઈ ધ્યેય સાથે થઈ હોય છે અને તે ધ્યેયને સિદ્ધ કરવું હોય તો તેના માટે કામદારો કે કર્મચારીઓ ખૂબ મોટો ફાળો ભજવતા હોય છે, તો તેમનામાં શિસ્ત હશે તે વધારે સારું કાર્ય કરશે, અને તેમનામાં જુસ્સો વધશે એટલે કે જો તે જે પણ કોઈ કાર્ય કરે છે તે ઉત્સાહથી કરશે, જુસ્સાથી કરશે, તો આપણને ધ્યેય ખૂબ જલ્દી પ્રાપ્ત થશે। આથી શિસ્ત અને જુસ્સો વધારવાનું કાર્ય પણ તળ સપાટી કરે છે, એટલે કે નિરીક્ષકો, જોબર અથવા ફોરમેન તેના કાર્યો કરતા હોય છે। ત્રીજું કાર્ય, રોજિંદા કાર્યોનું આયોજન, એટલે કે તળ સપાટીની અંદર જેટલા પણ કોઈ કર્મચારીઓ છે તે બધાને રોજબરોજનું કાર્ય કરવાનું હોય છે, તે લોકોને નક્કી હોતું નથી, એટલે કે રોજબરોજના કાર્ય કરવા માટેનું એક કાર્યને સોંપવા માટે નિરીક્ષકો, જોબર અથવા ફોરમેન હોય છે, અને નિરીક્ષકો, જોબર કે ફોરમેન તે રોજિંદા કાર્યોનું આયોજન કરે છે, એટલે કે કયા કર્મચારીને ક્યારે કયા દિવસે કયું કાર્ય આપવું તેનું આયોજન કરવાનું કાર્ય એ તળ સપાટી એટલે કે નિરીક્ષકો, જોબર કે ફોરમેન કરે છે। ત્યારબાદ કર્મચારીને લગતા કાર્યો, બદલી, બઢતી અને તાલીમ વગેરે જેવા કાર્યો પણ કરવા પડતા હોય છે, એટલે કે કર્મચારીને બદલી આપવામાં આવે, એટલે કે કોઈ એકમ હોય તેને કોઈ બીજા એને ગમતા સ્થાને આપણે બદલી કરીએ તો તેનામાં કાર્ય કરવાનો ઉત્સાહ વધે। ત્યારબાદ બઢતી આપીએ,
એટલે કે પ્રમોશન કરીએ, થોડી સેલરી વધારીએ, તેને થોડું ઊંચું પદ આપીએ, ત્યારબાદ તેને તાલીમ આપીએ, એટલે કે કોઈ કારણસર તેને કોઈ વસ્તુ ન આવડતી હોય તો તેને તાલીમ આપીને તે કાર્ય શીખવાડીએ, તો પણ તેના કાર્યમાં ઉત્સાહ, જુસ્સો, શિસ્ત વગેરે જેવું વધે છે. આથી આ બધા જ કાર્યો તે તળ સપાટી કરતી હોય છે. ત્યારબાદ વિભાગીય અધિકારી તરફથી જે પણ કોઈ હુકમો, સૂચનો કે કાર્યક્રમો મળે છે તેને અમલ કરવાનું કાર્ય પણ તળ સપાટી કરે છે. એટલે કે ઉચ્ચ સપાટી તરફથી જે પણ કોઈ હુકમો, સૂચનો મળે છે તેનું કાર્ય મધ્ય સપાટી સંચાલન કરે છે. તેવી જ રીતે મધ્ય સપાટી તરફથી જે પણ કોઈ હુકમો, સૂચનો કે કાર્યક્રમો મળે છે તેનું કાર્ય અને તેનો અમલ કરવાનું કાર્ય એ તળ સપાટીને કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ કે યંત્રોની ગોઠવણી અને યંત્ર વિન્યાસ. યંત્રોની ગોઠવણી કે જેને બીએની લેંગ્વેજમાં યંત્ર વિન્યાસ કહેવામાં આવે છે, એટલે એક્ઝામની અંદર તમને યંત્ર વિન્યાસ કરીને પણ પૂછાઈ શકે. તો યંત્ર વિન્યાસ એટલે કે યંત્રોની ગોઠવણી. તો યંત્રોની ગોઠવણી કરવાનું કાર્ય તળ સપાટી એટલે કે નિરીક્ષકો, જોબર અથવા ફોરમેન કરે છે. તે યંત્રોનું સમારકામ કરવું, તેની જાળવણી કરવી વગેરે જેવા બધા જ કાર્યો છે તે તળ સપાટી કરતી હોય છે. ત્યારબાદ કામદારોનું કાર્ય એટલે કે સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવો. કોઈ પણ કંપનીની અંદર તમને ખબર હશે કે કોઈ પણ કંપનીની અંદર કોઈ કામદારો ઘરેથી તેનો સાધન સામગ્રી કે કાચો માલ લઈને જતા નથી, તો તેમને પૂરો પાડવો એટલે કે સાધન સામગ્રી અને કાચો માલ, જેમ કે કોઈ કંપનીની અંદર કમ્પ્યુટર છે કે કંઈ પણ એવી સાધન સામગ્રી કે કોઈ પણ કાચો માલ પૂરો પાડવો તે કંપની તરફથી પૂરો પડે છે. તો તે બધાનું ધ્યાન રાખવાનું તળ સપાટીને એટલે કે નિરીક્ષકો, જોબર અને ફોરમેનને હોય છે. ત્યારબાદ કર્મચારીના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો. હવે હજારો કર્મચારી જ્યારે કામ કરતા હશે ત્યારે તેમને ઘણા બધા વાજબી પ્રશ્નો હશે, જેવા કે વેતનને લગતા પ્રશ્નો હોય, ત્યાં તો પછી સાથી કર્મચારીના પ્રશ્નો હોય. તે બધા જ પ્રશ્નોના સવાલોનો આરામથી વિચારીને તેને જવાબ આપવાનું કાર્ય પણ તળ સપાટી કરે છે. ત્યારબાદ ઉચ્ચ સપાટી તરફથી જે નિર્ણયો લેવામાં આવે છે, જે નીતિઓ ઘડવામાં આવે છે તેનો અમલ કરવાનું કાર્ય પણ તળ સપાટી કરે છે. ફરીથી અહીંયા હતું કે વિભાગીય અધિકારી તરફથી જે પણ કોઈ હુકમો, સૂચનો મળે છે તેનો અમલ કરવાનું કાર્ય, અને અહીંયા ઉચ્ચ સપાટી તરફથી જે નિર્ણયો અને નીતિ ઘડવામાં આવે છે તેનો અમલ, એટલે કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી બંને તરફથી આવતા હુકમો, સૂચનોનો અમલ કરવાનું કાર્ય તે તળ સપાટીને ખૂબ જરૂરી હોય છે. ત્યારબાદ તળ સપાટીના અહેવાલો, સૂચનો અને ફરિયાદો ઉચ્ચ સપાટીને મોકલી આપવા, એટલે કે જે તળ સપાટી છે તેને કોઈ પણ પ્રકારની ઘટના બની તો તે ઘટનાનું ડિટેલમાં નિરૂપણ એટલે કે લખીને જે આપણે આપીએ તેને અહેવાલ કહેવાય. તો તે અહેવાલ હોય કે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે સૂચના હોય તેને અને તેને આપણે ઉચ્ચ સપાટીએ મોકલી આપવા ખૂબ જરૂરી છે. આ બધા જ કાર્યો તળ સપાટીના થયા. ફરીથી તળ સપાટી સંચાલન એટલે શું? તો તેની અંદર નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. અન્ય નામ છે નિરીક્ષકોની સપાટી અને નિમ્ન સપાટી. તેને બીજા નામે કાર્યકારી સપાટી પણ કહેવામાં આવે છે. તો એનું વિધાન પૂછાઈ શકે કે તળ સપાટીને કાર્યકારી સપાટી કેમ કહે છે? તો ફરીથી ઉચ્ચ સપાટી જે નિર્ણયો લે છે તેને અમલમાં મૂકવાનું કાર્ય, તેનું કાર્ય જે છે તે તળ સપાટી કરતી હોવાથી તેને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આથી સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધુ કહેવામાં આવે છે. તેના કાર્યોમાં કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવાનું હોય છે, તેમનામાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવાના હોય છે, રોજિંદા કાર્યોનું આયોજન કરવાનું, કર્મચારીને લગતા કાર્યો બદલી, બઢતી, તાલીમ વગેરે કરવાનું અને વિભાગીય અધિકારી તરફથી મળતા હુકમો, સૂચનોનું પાલન કરવાનું, યંત્રોની ગોઠવણી, સમારકામ, જાળવણી વગેરે કરવાનું. ત્યારબાદ કામદારોના કાર્યને જે કોઈ પણ કાચો માલ કે સાધન સામગ્રી જોઈએ તે પૂરી પાડવાનું, કર્મચારીના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો, ઉચ્ચ સપાટીના નિર્ણયો અને નીતિઓનો અમલ અને તળ સપાટી પાસેથી જે પણ કોઈ અહેવાલ, સૂચનો અને ફરિયાદો છે તેને ઉચ્ચ સપાટીએ મોકલી આપવા, આ બધા જ કાર્યો તળ સપાટીના છે. તો અત્યાર સુધી આપણે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી એટલે શું, તેમના કાર્યો વિશે સમજ્યા. આવતા લેક્ચરની અંદર તે ત્રણેયનો તફાવત શું છે તે સમજીશું.